चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण बे अने विषय गुजराती लईए छे। धोरण बे अने विषय गुजराती जेमां आज आप एक नवं लेसन शीखीए। आम तो आप घणु बधु लेसन शीखी गया छे, पण आज आप एक नवं लेसन शीखीए तो तेमां आपणे जोशुं के लख्युं छे वाँचो समझो ने लखो। शुं लख्युं छे? वाँचो समझो ने लखो। तेनो नमूनो अहीं आप्यो छे। तो केवी रीतना छे? जेम के ढोल वागे, अहीं 18 नंबर आप्या छे, एकड़े आठे 18 बराबर, अंक में लख्यू छे, शब्द में लख्यू छे, अने ढोल वागे ढम ढम एवी रीतना नमूनो आप्यो छे। तो बीजी वस्तु केवी रीतना वागे अने एनो अवाज केवो होय तेना विशे आपणे कहेवानुं छे। अहीं अंक आप्या छे एने आपणे अहीं शब्द में लखशुं। तो बीजुं लख्युं छे पतंग उड़े। शुं लख्युं छे? पतंग उड़े। तो पतंग केवी रीतना उड़े? अने 13 नंबर छे, तो आपणे पतंग केवी रीतना उड़े तो अहीं लखशुं आपणे 13 अने फर फर फर। पतंग केवी रीतना उड़े तो के फर फर फर। चलो पछी जोईए आपणे लख्युं छे घंट वागे। घंट केवी रीतना वागे? 24 नंबर लख्युं छे, तो आपणे घंट केवी रीतना वागे तो आपणे जोशुं। चौवीस लखशुं अहीं अने केवी रीतना वागे तो के टन टन टन। घंट वागे टन टन। चलो पछीनुं छे चकली उड़े। चकली केवी रीतना उड़े? चकली उड़े केवी रीतना? 12 नंबर छे अने आपणे पछी लखशुं अने अहीं आपणे फररर एवुं लखेलुं छे तेनी સાપે આપણે અહીંયા 12 કરશું। 12 જો પતંગ ઉડે ફર ફર ફર, થોડુંક જુદું છે તમે જોજો, અને ચકલી ઉડે ફરરર એવી રીતના ઉડે બરાબર। ચાલો હવે પછીનું જોઈએ આપણે ઝાંઝર રણકે। ઝાંઝર રણકે એનો અવાજ કેવો હોય? અહીંયા લખ્યું છે ઝાંઝર રણકે। તો ઝાંઝર રણકે અહીંયા 9 આપણે લખ્યું જ છે, તેની સામેના ખાનામાં આપણે લખશું જમ જમ। શું લખશું? જમ 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 જમ, ઝાંઝર વાગે જમ જમ। ચાલો પછી પછીનું જોઈએ આપણે ચપટી વાગે। ચપટી કેવી રીતના વાગે? અહીં લખ્યું છે ચપટી વાગે, અહીંયા લખ્યું છે સામે 15, એકડે પાછળે 15, અહીંયા શબ્દમાં લખ્યું છે 15, તો તમારે એની સામેના ખાનામાં લખવાનું રહેશે ચપટી વાગે પટ પટ પટ, ચપટી વાગે પટ પટ પટ। પછી લખ્યું છે પાણી ટપકે। પાણી કેવી રીતના ટપકે? એનો અવાજ કેવો હોય? તો આપણે અહીં લખીએ, અહીં 17 લખ્યું છે તો આપણે અહીં લખશું 17 અને એનો અવાજ કેવો હોય? તો કે ટપ ટપ અને ટપ। ચપટી કેમ વાગે પટ પટ, પાણી કેમ વાગે ટપ ટપ એવી રીતના બરાબર। ચાલો હવે આપણે જોઈએ કપડું ફાટે। કપડું કેવી રીતના ફાટે? લખ્યું છે કપડું ફાટે, કેવી રીતના ફાટે એનો અવાજ કેવો હોય? તો આપણે અહીંયા એનો અવાજ તો આપણે અહીંયા ઓલરેડી લખેલો જ છે, ચર 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 એવો ચર એવો અવાજ આવે। તો આપણે અહીંયા કપડું ફાટેની આગળ 25 નંબર લખેલા છે તો આપણે અહીંયા લખશું 25 બરાબર। હવે આપણે જોઈએ બંદૂક ફૂટે। શું બંદૂક કેવી રીતના ફૂટે? તો આપણે લખશું ફટફટ। કેવી રીતના ફૂટે? અહીંયા લખ્યું છે 11, તો આપણે અહીં લખશું 11 અને અહીં લખશું ફટ
फट अने फट 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 एवी रीतना बंदूक फूटे एनो अवाज आवे। चलो तो आज आपणे आ जोयुं लेसन, अहींया बधाई वस्तु आपी छे, बंदूक ने पाणीनो अवाज ने चपटीनो अवाज ने झंझरनो अवाज ने ચકલીનો અવાજ ને કેવું હોય તો આપણે અહીંયા લખ્યું છે, અહીંયા અંક આપ્યા છે, તેની સામે આપણે શબ્દ લખ્યા છે। તો હવે આપણે શું કરીએ, આની ઉપરથી વાક્ય બનાવીએ। જેમ કે અહીંયા ઢોલ વાગે ઢમ ઢમ એવી રીતના આપણે વાક્ય લખશું। ઢોલ વાગે ઢમ ઢમ, ઢોલ કેવી રીતના વાગે ઢમ ઢમ, આપણે આના ઉપરથી જ વાક્ય બનાવવાના છે। ચાલો બીજું આપણે જોઈએ, તો પતંગ ઉડે પતંગ ઉડે ફર ફર, ચાલો પછી લખ્યું છે ઘંટ વાગે, આપણે આ વાક્ય બનાવીએ છીએ। ઘંટ વાગે કેવી રીતના, ટકે ટર્ન ટર્ન અને ટર્ન, ઘંટ વાગે ટન ટન ટન। પછી લખ્યું છે ચકલી ઉડે, ફરર ર, શું ઉડે ફર ર ર, ફરર ર ર, એવો ચકલી ઉડે એટલે અવાજ આવે। ચાલો પછી લખ્યું છે ઝાંઝર રણકે જામ જમ, જામ ઝાંઝર રણકે જમ જમ। ચાલો પછી આપણે જોઈએ ચપટી વાગે, પટ પટ, શું વાગે ચપટી વાગે, ચાલો પછીનું વાક્ય જોઈએ આપણે, પાણી ટપકે ટપ ટપ, પાણી ટપકે ટપ ટપ, પછીનું વાક્ય જોઈએ આપણે, બંદૂક ફૂટે ફટ ફટ, ફટ ફટ ફટ, બંદૂક કેવી રીતના ફૂટે, તો કે ફટ ફટ ફટ। આવી રીતના આ લેસનમાંથી જ આપણે વાક્ય બનાવીને લખ્યા છે। ચાલો તો આજે આપણે અહીંયા આ લેક્ચર પૂરું કરીએ છીએ। આજે આપણે એક નવું જ લેસન શીખ્યું, તે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે નોટબુકમાં। અત્યારે આ લેક્ચર અહીં પૂરું કરીએ છીએ, તો નમસ્તે બાળમિત્રો।